આતો મિત્રો આપણે આગળના વિડિયોની અંદર બીકોમ સેમ 5 પડતર અને નાણાકીય હિસાબોની અંદર પ્રક્રિયાના હિસાબો 2 ની અંદર એક્સરસાઇઝ નંબર 3 ની વાત કરતા હતા જેમાં આપણે પ્રક્રિયાનું ખાતું 1 અને પ્રક્રિયાનું ખાતું 2 બનાવ્યા હતા હવે આ વિડિયોની અંદર આપણે તૈયાર માલના સ્ટોકનું ખાતું બનાવશું તો તૈયાર માલના સ્ટોકનું ખાતું એ પ્રક્રિયાનું ખાતું જેવી રીતે આપણે બનાવ્યું હતું એવી રીતે જ બનાવવાનું છે જેવી રીતે આપણે પ્રક્રિયાનું ખાતું બનાવ્યું વિગત કુલ રકમ પડતર અને રૂપિયા વિગત કુલ રકમ પડતર અને પડતર રૂપિયા અને નફો એવી રીતે આ ખાતું પણ બનશે તો આપણે અહીંયા ખાતું બનાવ્યું છે તૈયાર માલના સ્ટોકનું ખાતું વિગત કુલ રૂપિયા પડતર રૂપિયા અને નફો વિગત કુલ રૂપિયા પડતર રૂપિયા અને નફો હવે વિગતની અંદર જે તે વિગતો આપી એ વિગતો આપણે લખી દઈએ તો સૌથી પહેલા અહીંયા આપણને શરૂઆતનો સ્ટોક આપીએ તો શરૂઆતનો સ્ટોક લખી દઈએ તો શરૂઆતનો સ્ટોક અહીંયા 22,500 રૂપિયા આપીએ 22,500 લખી દઈએ એની અંદર નફો આપીએ વિગતની અંદર છેલ્લી જે વિગત આપી એની અંદર એવું કહીએ કે શરૂઆતના સ્ટોકમાં સમય આંતર પ્રક્રિયા નફો 8,250 તો નફો એ 8,250 કુલ રકમમાંથી નફો બાદ કરીએ એટલે આપણને મળશે પડતર 22,500 માઇનસ 8,250 14,250 લખી દઈએ અહીંયા 14,250 એના પછી પ્રક્રિયા બે ખાતે તો પ્રક્રિયા બે નું ખાતું બનાવી ત્યારે આપણે જમા બાજુ એવું લખ્યું હતું તૈયાર માલના સ્ટોક ખાતે તો જે રકમ આપણે તૈયાર માલના સ્ટોક ખાતે લખી હતી એ જ રકમ અહીંયા આપણે લખી દેવાની છે વિગતમાં લખ્યું પ્રક્રિયા બે ખાતે રકમમાં કુલ રકમ પડતર રૂપિયા અને નફો રૂપિયા જે લખ્યું હતું એ જ રકમ આપણે અહીંયા લખી દીધી છે હવે એનો આપણે સરવાળો કરી દઈએ ₹1,65,000 ₹90,000 એના પછી અહીંયા વધારાના કોઈ ખર્ચા આપણને આપ્યા નથી એટલે આપણે લખ્યા નથી બાદ આખર માલનો સ્ટોક તો આખર માલનો સ્ટોક અહીંયા આપ્યો આપણને 11,250 એમાં નફો શોધી કાઢવાનો છે આપણે નફો શોધી કાઢીએ તો ત્રિરાશિ મૂકશું આપણે 1,35,000 નફો 45,000 માટે 11,250 નફો કેટલો તો 11,250 ગુણ્યા 45,000 ભાગ્યા 1,35,000 3,750 નફો આવે આની નફો પણ લખી દઈએ 7,500 પ્લસ નફો હવે જુઓ મિત્રો અહીંયા નફો આ જે પડતર છે એના ઉપર કેટલા ટકા ગણવો એ કહ્યું નથી તો આનો નફો કઈ રીતે ગણશું તો આપણને આની જગ્યાએ વેચાણ આપવું કે વેચાણ આપવું છે તો વેચાણ પરથી આપણે નફો શોધી કાઢીશું તો અહીંયા આપણને વેચાણ આપ્યું છે 1,40,000 તો વેચાણ ખાતે અહીંયા જમા બાજુ 1,40,000 આવશે ₹1,40,000 વેચાણ છે એમાંથી કુલ પડતર 1,35,000 માઇનસ 11,250
એટલે આવશે 1,23,750. એક લાખ 40,000 પર વેચાણ જેમાંથી 1,23,750 પડતર બાદ કરશો એટલે આપણને નફો મળે છે. તો નફો શોધી કાઢીએ, 1,40,000 માઇનસ 1,23,750, 16,250 આપણો અહીંયા નફો થશે. નફાની અંદર પડતર હશે નહીં એટલે ડેશ 16,250 નફો ઉપયોગ લખી દઈએ. હવે સરવાળા કરી દઈએ તો અહીંયા આવશે 82,500. એટલે 57,500. આ બાજુ લખી દઈએ મિત્રો, આ રીતે આપણે તૈયાર માલના સ્ટોકનું પત્રક બનાવી અહીંયાથી વેચાણની વેચાણ પરથી આપણે નફો શોધવાનો છે. આગળની જે પ્રક્રિયા હતી એનામાં આગળની પ્રક્રિયા ખાતે અથવા તો તૈયાર માલના સ્ટોક ખાતે કઈ રીતે નફો ગણવાનો હોય એ કહેવામાં આવે, જ્યારે અહીંયા વેચાણ પરથી આપણે નફો શોધવાનો છે. હવે આગળના વિડીયોની અંદર આપણે જે પત્રક માંગ્યું છે કે કુલ નફો અને નફો દર્શાવતું પત્રક તૈયાર કરો, તો એ આપણે પત્રક તૈયાર કરીશું.